બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1.5 માસથી તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે રહેતા રવિ સિઝનને પણ વિપુલ પ્રમાણમાં ફાયદો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે આજે અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. બુધવારે મોડી સાંજથી વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે. બનાસકાંઠામાં અત્યારે આપણે દેખીએ તો ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સાથે સાથે આપણે 1-2 દિવસથી દેખીએ તો વાદળા પણ આવ્યા છે. જ્યારે આ વાદળા આવે છે ત્યારે ઘણા બધા પાકોની અંદર આપણે રોગ સામે દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી બની જતો હોય છે, અને જે ફુવારાથી પિયત આપતા જે ખેડૂતો છે એમને દવાનો છંટકાવ અવશ્ય પંપથી કરવાનો, કેમ કે ફુવારાથી ઘણીવાર કરીએ તો પણ રોગનું પ્રમાણ વધતું હોય છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની ખેતી કરતા ખેડૂતોને બદલાયેલા હવામાનને લીધે રવિ પાકમાં સુકારો અને મોલમસી જેવી બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનને લઈને બટાટા, રાજગરો, ઘઉં અને જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની મંદીના કારણે દેવાદાર બનેલો ખેડૂત કુદરત પાસે આસ લગાવીને બેઠો છે કે આ વર્ષે કમોસમી વરસાદ ન થાય અને જો તેમ થશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે. અમારે ત્યાં બટાકાનું વાવેતર પુષ્કળમાં થયેલું છે અને આકાશ વાદળછાયું થવાઈ ગયું છે, માટે વરસાદની સંભાવના છે. જો વરસાદ પડશે તો આ સાલ પણ અમે નુકસાનમાં જ જવાના છીએ અને 5 વર્ષથી નુકસાન ભોગવી રહ્યા છે અને આ સાલ વધુ નુકસાન થવાની સંભાવના છે. ઘઉં છે, બાજરી, રાજગરો છે, જીરું છે અને બટાકામાં આમાં નુકસાન થવાની સંભાવના છે. જો પરમાત્મા કરે ને વરસાદ ન પડે તો બહુ સારું છે, નકે અમે ખેડૂત ભાઈઓ બેસી જવાના છીએ. એક પછી એક કુદરતની માર ખાઈ રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષે શિયાળામાં ઠંડી સારા પ્રમાણમાં પડતા ખેડૂતોને રવિ પાકમાં બમ્પર ઉત્પાદન થવાની આશા બંધાઈ હતી, પરંતુ ખેડૂતોની આ આશા પર વાદળરૂપી ગ્રહણ લાગી ગયું છે. ત્યારે હવે આ વર્ષે ખેડૂતોને રવિ પાકથી નફો થશે કે પછી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવું પડશે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.